એમાં એક કલ્પનો બ્રહ્માનો દિવસ પૂરો થયો, બ્રહ્માની રાત્રિ શરૂ થઈ, બ્રહ્માજીએ શયન કર્યું, બ્રહ્માના પાછા પેસતા શ્વાસ દ્વારા બધાય જીવો બ્રહ્માની અંદર મળી ગયા, હું પણ બ્રહ્મામાં મળી ગયો। શ્રીમદ ભાગવતમાં જે રીતે બતાવ્યું એ પ્રમાણે બ્રહ્મા સૃષ્ટિના સર્જન છે, સર્જકહાર છે। બ્રહ્માનો જ્યારે દિવસ હોય ત્યારે બ્રહ્મા સર્જન કરે, અને બ્રહ્મા જ્યારે રાત્રિ પડે અને શયન કરે ત્યારે આનું બધાનું વિસર્જન થાય।